નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું હાર્દિક પુરોહિત આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની પરીક્ષાઓ તો હમણાં પૂરી થઈ હવે ધોરણ નવ વાળા પરીક્ષાઓની ખૂબ જ સરસ તૈયારી કરી રહ્યા છે ત્યારે ધોરણ નવ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ એ બે હજાર ચોવીસની આ પરીક્ષામાં સંસ્કૃત વિષય એના જે આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોને લઈ અને આજે તમારી સમક્ષ હું હાજર છું વિદ્યાર્થી મિત્રો આપણે લુપ્રિન્ટના આધારે જૂના જે પેપર છે એના આધારે આ આઈએમપી પ્રશ્નો તૈયાર કરેલા છે જો તમે આટલા પ્રશ્નો તૈયાર કરી લો છો તો તમારે પરીક્ષામાં કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી આજે આપણે એક ગુણ બે ગુણ ત્યાંથી માંડી અને આગળના બધા જ પ્રશ્નો આઈએમપી જે પ્રશ્નો છે જોવાના છે સૌથી પહેલા આપણે એક ગુણના પ્રશ્ન જે પૂછાઈ શકે છે એના ઉપર નજર કરીએ જુઓ તમારો જે પહેલો પ્રશ્ન છે એ શબ્દોના અર્થ માટેનો હશે શબ્દોના અર્થ આપવાના છે સંસ્કૃત શબ્દ આપ્યો હશે અને એના ગુજરાતી અર્થ આપવાના છે એ સિવાય એના પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દનો એના પછીનો જે છે વિરુદ્ધાર્થી શબ્દ અને એના પછી નપુસકલિંગ શબ્દો પેલા જે દસ પ્રશ્નો છે એ ઓપ્શનલ રહેશે અને આમાંથી પૂછવાના છે એ યાદ કરી લેશો એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નકુસકલિંગ શબ્દ છે તમને ખબર પડી જશે તમે શબ્દોનો અહીંયા અર્થ પણ જાણી લેશો અને તમને અર્થ એનો ખબર હશે તો ત્યારે પછી તમે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી પણ તમે શોધી શકશો તો જેટલા શબ્દો એ આની અંદર પૂછાઈ શકે એવા છે એ તમારી સમક્ષ આપણે રાખીએ છીએ સૌથી પહેલા છે કૃતાંતઃ અર્થ થશે યમરાજ એટલે મૂર્ખ એટલે સ્તુતિ આચારહ એટલે આચરણ સુતઃ એટલે થેલો જો એમ પૂછી લે કે નીચેમાંથી માંથી પુલિંગ શબ્દ જણાવો એમાં આપ્યું હોય સ્યુતઃ અને બાજુમાં આપ્યું હોય જનની તો તમને ખબર પડે આ પુલ્લિંગ શબ્દની વાત આપણે કરીએ છીએ સ્યુતઃ એ પુલ્લિંગ શબ્દ છે પુલ્લિંગ શબ્દ છે એ વધારે પડતા વધારે પડતા પાછળ વિસર્ગ આપ્યો હશે ઘણીવાર વિસર્ગ ન પણ હોય પણ વધારે પડતો તો વિસર્ગ હોય જ પુલ્લિંગ શબ્દમાં નવ્વાણું ટકા એક ટકા જે છે તમને પૂછાવાના નથી કારણ કે અઘરા શબ્દ છે એ પાપા પાપી એવા શબ્દ છે પાતી રક્ષતી સૂર્યનારાયણ માટે શબ્દ છે હા હા શબ્દ છે હુ હુ શબ્દ છે એટલે પુલિંગ શબ્દ છે ત્યાં તમે પ્રશ્ન પૂછીને પણ કરી શકો જો વિસર્ગ છે તો પુલિંગ શબ્દ છે આકાર કે ઈકાર છે જેમ કે રાધા તો એમાં આકાર છે જનની પાર્વતી નદી આ શબ્દ બધા દીર્ઘ ઈકારાંત છે તો આવા શબ્દો હશે તો એ સ્ત્રીલિંગના શબ્દો છે નપુષકલિંગ શબ્દમાં વધારે પડતો પાછળ મ આવતો હશે ઉચ્છમ વાતાયનમ આ રીતના મ છેલ્લે આવતો હશે મ સિવાયના પણ છે જેમ કે દધી શબ્દ છે એમાં કઈ મ નથી આવતો એ નપુષકલિંગ શબ્દ છે પણ એવો તમારા કોર્સમાં છે ને એટલે જરૂર નથી તો ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે પ્રાસાદહ એટલે મહેલ તમને કન્ફ્યુઝ કરવા માટે પ્રાદ એટલે મહેલ પણ લખવું હોય અને બાજુમાં પ્રસાદ લખવું હોય કે તમે આનો અર્થ જણાવો તો પ્રસાદ પ્રસાદ ઉતાવળમાં વાંચી લો તો પ્રસાદ એટલે પ્રસાદ કરી દો તો તમારું ખોટું છે કારણ કે પ્રાસદ એટલે મહેલ છે ગવાક્ષ એટલે જરૂખો વાત એટલે પવન વાત લખ્યું હોય પવન લખ્યું હોય બાજુમાં લખ્યું હોય વાતો તમે એમ કે વાત એટલે વાતો પણ એવું નહીં આ શબ્દો તમે વ્યવસ્થિત જુઓ દ્વિરેફ એટલે એટલે વૃક્ષ પ્રદોષઃ રાત્રિ આ શબ્દ થોડો અઘરો છે પ્રદોષ તરત યાદ આવો અઘરો છે આ તમારા જે વસંત ઋતુનો પાઠ છે એમાં આવે છે વ્યાધ એટલે શિકારી અહીંયા પણ તમને કન્ફ્યુઝ કરી શકે વ્યાધ લખ્યું હોય સૌથી પહેલો શબ્દ મૂકી દે વાઘ અને એના પછી આપ્યું હોય શિકારી તો તમને વાઘ કરી નાખો નહીં વ્યાધ એટલે શિકારી એટલે કરવચ ભટ્ટારક એટલે શેઠ અને કટહ આ બંને શબ્દ કન્ફ્યુઝન વાળા છે ભટ્ટારક એટલે શેઠ થાય પણ ભટ્ટ એટલે સૈનિક થાય પંદર એટલે ગુફા ઉત્કોચ એટલે લાંચ વિપર્ય એટલે ઉલટું નિજીહી એટલે ભંડાર આ તમારા પુલ્લિંગ શબ્દો છે બધા આગળ જોઈએ હવે સ્ત્રીલિંગ શબ્દો જો વધારે પડતા સ્ત્રીલિંગ શબ્દ એ આકારાંત છે આ હશે તા ઈ હશે કોઈ કોઈ જગ્યાએ રસ્વ ઈ હશે જેમ કે અહીંયા છે સમિતિહી સંહતિહી મતિહી બુદ્ધિહી આ બધા શબ્દ રસ્વ છે છતાં એ સ્ત્રીલિંગ છે બાકી બધે પુલ્લિંગ શબ્દ આવે જો તૃષા એટલે તરસ વૃષ્ટિહી વરસાદ શતાબ્દી એટલે સદી મક્ષિકા એટલે સંગઠન શિકાર સમિતિ એટલે સભા અને કંથા એટલે ગોધડી જો કંથા આપવું હોય અને એક શબ્દ આપવું હોય પંથા તમને એમ થાય કે પંથા શબ્દ છે એ પંથા શબ્દ આ આવે છે તો આ સ્ત્રીલિંગ હશે નહીં આ પુલ્લિંગ છે તમારો શ્લોક છે શનૈ કંથા શન પંથા વાળો તો એની અંદર શનૈ પંથા તો પંથા અને કંથા એક જેવા શબ્દ લાગે છે શ્લોકમાં એક જ લાઈનમાં બને આવ્યા છે છતાં પંથા પુલિંગ છે અને કંથા છે એ સ્ત્રીલિંગ છે કારણ કે જ્યારે પણ આપણે આવું કન્ફ્યુઝન થાય કે સ્ત્રીલિંગ હશે પુલિંગ તો ત્યારે એક એ રીતના પ્રશ્ન પૂછી લેવો આપણને કંથાનો અર્થ ખબર હોય તો કંથા એટલે ગોદળી તો આપણે શું બોલીએ ગોદડી કેવી છે હા ગોદડી કેવી છે ગોદળું હોય તો કેવું થઈ જાય પણ ગોદડી કેવી છે એમ બોલીએ પણ પંથા એટલે રસ્તો તો પંથા એટલે રસ્તો રસ્તો કેવી છે એમ ના બોલીએ રસ્તો કેવો છે તે પુલિંગ થાય તો કેવો કેવી કેવું જ્યારે કન્ફ્યુઝન થાય તો ત્યારે એવો પ્રશ્ન પૂછીને પણ આપણે જાણી શકીએ આગળ વધીએ નપુંસકલિંગ શબ્દ છે જો વધારે પડતા જેટલા नपुंसक लिंग શબ્દ આયા પાછે બધામાં પાછળ મ છે એટલે જ્યાં પાછળ મ આવે ત્યાં વિચારા વગર લખી જ નાખવાનું તમારે નપુસકલિંગ શબ્દ દ્વિતીય વિભક્તિમાં પણ આવે પણ એવું પૂછતા નથી નિધાનમ એટલે એટલે ખજાનું વ્યસનમ એટલે સંકટ જો અહીંયા પણ તમને સામે સંકટ આપ્યું હોય અને બાજુમાં આપ્યું હોય વ્યસનમ એટલે વ્યસન ખાલી વ્યસન લખ્યું હોય અથવા તો કુટેવ એવું લખ્યું હોય તો કુટેવ કે સંકટ વ્યસનમ એટલે સંકટ થાય આપણે ગુજરાતી ભાષામાં કે આ વ્યસન છે અને ખરાબ ટેવ છે પણ સંસ્કૃતમાં એવું નથી સંસ્કૃતમાં વ્યસનમનો અર્થ થાય છે સંકટ કિન્સુકમ એટલે કેસોડાનું ફૂલ ભાજનમ એટલે લાયક પ્રહરણમ એટલે હથિયાર આનનમ એટલે મુખ વૃત્તમ એટલે વર્તુણક વિલમ એટલે દર અને પદમમ એટલે કમળ આટલા નપુસકલિંગ શબ્દ છે આ શબ્દ તમે આટલા કરી લેશો તો તમને જે અર્થ આપવાનો છે પણ આવડી જશે સમાનાર્થી આવડી જશે વિરુદ્ધાર્થી આવડી જશે અને સ્ત્રીલિંગ પુલિંગ નપુસકલિંગ ઓળખવાનું એ પણ તમે આટલા શબ્દો યાદ રાખશો તો તમને કૃદંત ઓળખવાનું છે પ્રત્યય ત્વા હશે અને જ્યારે આગળ ઉપસર્ગ લાગે તો ત્યારે યપ્રત્યય હશે એ વસ્તુ હશે જેમ કે કૃતવા ભૂતવા પિતવા ખાદીતવા ગતવા દત્વા પઠિતવા હવે અહીંયા અનુ ઉપસર્ગ લાગ્યો તો પછી ત્વા નહીં લાગે અનુભૂય વિકૃત્ય આગત્ય જો બધા અહીંયા વિ ઉપસર્ગ લાગ્યો અહીંયા આ લાગ્યું અહીંયા પણ આ લાગ્યું અહીંયા પ્ર લાગ્યું અહીંયા સમ લાગ્યું અહીંયા નિર લાગ્યું તો એ બધી જગ્યાએ ય પ્રત્યય થશે અનુભૂય વિકૃત્ય આગત્ય આગમ્ય પ્રણમ્ય સંભૂય નિર્ગમ્ય વિહસ્ય અવલોક્ય ઉપસૃત્ય પરિત્યજ્ય અને પ્રવિષ્ય આટલા ઉદાહરણો આપ્યા છે આ ઉદાહરણો જો તમે વાંચી લો તો તમને ખબર પડી જાય કે જ્યાં હોય અથવા તો ય હોય તો એ આપણો કુદન હોય આપવા માટે ભવિતુમ થવા માટે કરતુમ કરવા માટે ખાદીતુમ ખાવા માટે ગંતુમ જવા માટે રક્ષિત રક્ષા કરવા માટે અને જ્ઞાતુમ એટલે જાણવા માટે જ્યાં તુમ હશે ત્યાં તુમ હશે તો એને આપણે હેતવર્થ કૃદંત કહેશું હેતુ એટલે પ્રયોજન હવે તમારે સંધિ યોજન અને વિચ્છેદન એ પૂછાવાનું છે અને મદ્ય ખંડ સુધારીને લખવાનું છે આ બંનેને આપણે એકની અંદર આવરી લઈએ છીએ હું તમને શોર્ટની અંદર શીખવાડી દઉં એ વસ્તુ શું છે જો સંધિ યોજનની અંદર જે તમને સંધિ પૂછાવવાની છે પાઠમાંથી જ પૂછાવાની છે એ સંધિ આખી નથી કરાવતો કારણ કે અચ સંધિ હલ સંધિ એ બહુ લાંબો વિષય છે પણ તમારા પાઠની અંદર જે છેલ્લે સંધિ નામનો જે ટોપિક આપ્યો છે એમાં જે વાત કરવામાં આવી છે એ વાત હું તમને શીખવાડું છું તો જેનાથી તમને એ સંધિયોજન અને ગદ્યખંડ સુધારીને લખવાનું જે છે એ તમને આવડી છે છે અહીંયા બે નિયમ મુખ્ય યાદ રાખવાના છે કે જ્યારે પદના અંતે અનુસ્વાર આવતો હોય પદ એટલે કોઈ શબ્દ પદના અંતે અનુસ્વાર આવતો હોય તો જો પાછળ વ્યંજન હોય તો અનુસ્વાર જ રહે છે જેમ કે કોઈ આપણે બોલીએ જેમ કે બાલકમ અશ્યામી બાળકને હું જોઉં છું તો બાલકમ જે છે આ છે આપણું પદ બાળક આટલો શબ્દ છે એને પદ કહેવાય આ પદના અંતે જે અનુસ્વાર આવે છે તો અનુસ્વારનો અનુસ્વાર જ રહે એ સિવાય પાછળ વ્યંજન હોય હું કહ્યું છે અનુસ્વાર જ રહે છે એ સિવાય આ પાછળ વ્યંજન હોય કે વિરામ પ્રશ્ન ઉદ્ગાર વગેરે ચિહ્ન હોય તો મ થાય અહીંયા વ્યંજન ની જગ્યાએ સ્વર સમજીએ અથવા તો પાછળ વ્યંજન ન હોય પાછળ વ્યંજન ન હોય એટલે કે પાછળ જો સ્વર હોય અથવા તો વિરામ ચિહ્ન હોય પ્રશ્નાર્થ હોય ઉદ્ગાર હોય તો અડધો મ થાય છે જો પદની વચ્ચે અનુસ્વાર આવે આ નિયમ તમને સમજાઈ ગયો હવે તમને આનું એક ઉદાહરણ આપી દઉં આ બાલકમ છે એનું જ આપણે ઉદાહરણ જોઈએ કે બાલકમ હવે આપણે અ વાળું કોઈ ઉદાહરણ આપણે કરવું હોય એમ કરી નાખીએ આપણે તો અનુ છે અહીંયા અ છે તો અ છે એટલે અહીંયા મ આવે અથવા તો કોઈ આવું છે સતતમ આમ શબ્દ આપો અને પાછળ અહીંયા પૂર્ણ વિરામ આવી ગયો તો અડધો થાય તો પદની હવે બીજો નિયમ જો પદની વચ્ચે અનુસ્વાર આવે એટલે કે આ જો શબ્દ આખો પદ છે બાળક છે આ પદ છે એની વચ્ચે જો આવી ગયો અનુસ્વાર તો શું થશે તો વર્ગનો છેલ્લો અક્ષર થશે સમજીએ આપણે ફટાફટ જો પાંચ વર્ગ છે પાંચ વર્ગ છે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ અને પ વર્ગ એનો છેલ્લો અક્ષર એટલે આ પાંચ આ પાંચે એને અનુનાસિક કહેવામાં આવે છે આ પાંચે એને અનુનાસિક કહેવામાં આવે છે જો પા અનુસ્વાર હોય ઉપર અને એની પાછળનો વર્ણ જે હોય તો એ એ વર્ગનો છેલ્લો અક્ષર થાય છે ઉદાહરણો તમને આપી દઉં છું ફટાફટ એટલે તમને જાય આપણે કુલ પચીસ ઉદાહરણો જોઈએ ચોવીસ ઉદાહરણો જોશું આ બધા તો છેલ્લે આવે છે તો કે આવતા જ નહીં હોય એટલા માટે ઉદાહરણો જોઈને આપણે તમને હું સમજાવી દઉં કઈ રીતે થશે તો જુઓ અહિયાં અનુસ્વાર છે પાછળ ક છે અને ક વર્ગ નો છેલ્લો અક્ષર કયો છે આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો

અનુસ્વાર છે અહિયાં પાછળનો અક્ષર જોવાનો પાછળ ચ છે તો ચ વર્ગનો છેલ્લો અક્ષર છે ય તો ચંચલ વાંછા એટલે ઈચ્છા અહીંયા અનુસ્વાર છે પાછળ આવે છે છ છ આવે છે ચ વર્ગમાં તો થઈ ગયું વાંછા અહિયાં જ છે તો કંજ અહીંયા ઝંઝાવાતમાં અહીંયા જ છે તો ઝંઝાવાત તો આ રીતના તમારે સુધારવાનું છે બે વર્ગ જોયા ત્રીજો વર્ગ જોઈએ ટ વર્ગ તો ટ વર્ગ છે એનો છેલ્લો અક્ષર કયો છે ન છે છેલ્લો અક્ષર છે એટલે થઈ ગયું કંટ આ ઢુંડી એમાં ઢ છે પાછળ તો ઢુંડી ઢુંઢી એટલે શું થાય ગણપતિ તમને ખબર ના હોય તો જાણવા મળ્યું ચાલો હવે અહિયાં ત વર્ગ વર્ગ ત વર્ગનો છેલ્લો અક્ષર છે ન જો અહીંયા ન છે તો આપણે ન કરવાનો છે માથે અહીંયા થ છે એ તવર્ગમાં આવે છે કંથા કયા દ છે એ પણ આવે છે અને ધ છે અને ધ જે છે એ પણ આ તવર્ગમાં આવે છે એટલે બની ગયું સ્કંદ છેલ્લો આપણો વર્ગ રહ્યો છે એ વર્ગ છે આપણો પવર્ગ પવર્ગનો છેલ્લો અક્ષર છે મ મં આપ્યો છે મ તો એના ઉપરથી આ ગદ્ય ખંડ સુધારવાનો આવે ત્યારે આટલું ધ્યાન રાખશો તો તમને પૂરા માર્ક મળશે અહીંયા પ છે એ પવર્ગમાં આવે છે અનુસ્વાર છે અનુસ્વારનો થઈ ગયો મ અને પરસવર્ણ કર્યું કહેવાય વ્યાકરણની ભાષામાં અહીંયા ફ છે એ પણ પવર્ગમાં આવે છે ગુમ્ફ અહીંયા પાછળ બ છે એ પણ પવર્ગમાં આવે અનુસ્વારનો થઈ ગયો મ અને ભ છે એ પણ ક વર્ગમાં આવે છે મ વર્ગમાં આવે છે પવર્ગમાં આવે છે એટલે થઈ ગયું કુંભ

વાપી જલાના વાપીઓના જળને સૌંદર્ય આપે છે આંબાના વૃક્ષને પણ એ સૌંદર્ય આપે છે નવા મોર આવે છે વસંત ઋતુ વાળો જે પાઠ છે સર્વમ ચારુતરમ વસંત એ પાઠની અંદર એ પ્રશ્ન છે શિકારીને જોઈને કાગળે શું વિચાર્યું કાગળો કહે છે કે આજે સવારમાં નું મુખ જોયું તો આજનો દિવસ એવો જવાનો છે આજ કઈક અનિષ્ટ થવાનું છે કારણ કે કૃતાંત એવો યમરાજા જેવા શિકારીને જોયો છે સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે દઉઆરી કહવાળા પાઠ અંદર સંન્યાસી એમ કહે છે કે સાધુઓને સ્ત્રીઓને યોગીઓને બાળકો રોકવા જોઈએ નહીં આપત્તિમાં કોની બુદ્ધિ વિચલિત થતી નથી આપણે સુભાષિતની અંદર છે કોની બુદ્ધિ વિચલિત થતી નથી આપતામ આપત્તિમાં પણ વિચલિત ન થતી પાંચ અક્ષય નિધિ કઈ કઈ છે એ પણ તમારા જે સુભાષિત વાળો પાઠ છે એની અંદર પાંચ નિધિ પાંચ ખજાના છે એ સુભાષિતની અંદર આપેલા છે એ પણ તમે જોઈ લેજો ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે એ ભટ્ટ મહારાજને આવીને જે સમાચાર આપે છે એ તમારે ભટ્ટ કરીને ત્યાંથી એનો ડાયલોગ શરૂ થાય છે એ તમારે જોઈ લેવાનું છે હવે આ કયો પાઠ છે તમને ખબર પડી ગયો છે અભિમન્યુ વાળી વાત છે આ સંસાર ભિન્ન રુચિવાળો કેમ છે કઈ રીતે તો કારણ કે એક વસ્તુ જેને એકને ગમે છે બીજાને નથી ગમતી એટલે ભિન્ન રુચિવાળો છે કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ તો સિંહાદ એકમ બકાદ એકમ ફાળો જે પાઠ છે એમાં કેવું કે સિંહમાંથી એક ગુણ લેવો બગલામાંથી એક લેવો એ વગેરે વગેરે જે જે પ્રાણીઓની વાત કરી છે એમાંથી આ ગુણો લઈએ અને આચરણમાં ઉતારીએ તો એ વ્યક્તિ અજય બની જાય છે કોઈ એને જીતી શકે નહીં સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશિષ્ટતાઓ દસ વિશિષ્ટતાઓ આપી છે સંસ્કૃત ભાષાની કેટલી દસ કે એનો ગ્રંથ છે ઋગ્વેદ સૌથી જૂનો છે પછી પંચતંત્ર છે એનું બધી ભાષામાં ટ્રાન્સલેટ થયું છે દશકુમાર ચરિતની અંદર એક પાત્ર છે જેનો

બેમાંથી એકમાં તો આ શ્લોકો હોવાના જ છે એટલે આ બધા શ્લોકો છ ગુણ જે પાઠક ના છે એ ઉત્સવે વાળો જગ્યાએ શત્રુતા મેતી આપણે વેદિતવ્યાની મિત્રાણી પાઠમાંથી છે સ્વાર્થો હિ બલવત્તર એમાં વાત આવે છે એના પછીનો શ્લોક વેદિતવ્યા અને જ્યાંથી શરૂઆત થાય છે પાઠની ત્યુહાદ એકમ બકા આજે અહીંયા પાઠ પણ આપ્યા છે સોળમાં પાઠમાંથી આ ચાર મુખ્ય છે સિંહમાંથી એક ગુણ બગલામાંથી એક ગુણ પ્રભુતા મલ્પકાર્યમ વા સિંહ વાળો જે ગુણ છે સર્વેન્દ્રિયાણી સંયમ્ય બગલામાંથી જે શીખવાની વાત છે આમાં છે પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ એ શ્લોક પણ તમારે કરી લેવાનો છે અને બસ આ રીતે શ્લોક પૂર્તિ વાળો જે પ્રશ્ન છે એ પણ અહીંયા અનુવાદ વાળો છે પ્રશ્ન પણ અહીંયા પૂરો થાય છે તો જે જે મુખ્ય આઈએમપી પ્રશ્નો બનતા હતા એમ તમને કહી દીધા છે આ સિવાય તમારે જે ગદ્યની વાત નથી કરી એ તમે ગદ્ય વાંચી લેજો અને ગદ્ય આપ્યો હશે એ ગદ્ય ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં આપવાની છે કે જે પ્રશ્નવાચક શબ્દ હોય એ પ્રશ્ન શબ્દ શોધી લેવાનો પાઠમાં અને પ્રશ્ન વાચક શબ્દની જગ્યાએ આખો જે ગદ્ય હોય એ ગદ્યમાંથી જવાબ મૂકી દેવાનો અને જે વાચક હોય એટલે દ્વિતીયા તુયા ચતુર્થી જે વિભક્તિ હોય એ વિભક્તિનો જવાબ એમાં મૂકવાનો હોય છે આગળ પાછળનું સેમ રાખવાનું છેલ્લે પૂર્ણ વિરામ કરી દેવાનું પ્રશ્નાર્થ વાક્ય શબ્દની જગ્યાએ જવાબ મૂકી દેવાનો છે તો આટલી વસ્તુ તમારી આઈએમપી ની છે આપ સૌને આપને પરીક્ષા માટે ઓશન ક્લાસીસ તરફથી બેસ્ટ ઓફ લક ખૂબ તૈયારી કરો અને ખૂબ સારા માર્ક્સ લઈ આવો ફરી મળીશું આપણે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત